રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાઓને શહેરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા. તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. છેલ્લા 3 દિવસમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોમાં તંત્ર દોડતું થયું છે. કોર્પોરેશનની ટીમોએ ધડાધડ સીલિંગ અને નોટિસ સાથે માલિકો અને મેનેજરો સામે ગુના દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. તો અમદાવાદમાં ફાયર એનઓસી સહિતના નિયમોને લઈને કુલ 42 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 12 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. વડોદરામાં કુલ 16 ટીમો બનાવીને ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને શોપિંગ મોલ્સમાં ચેકિંગ શરૂ કરી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રાજકોટમાં 8 એકમો સામે કાર્યવાહી હાથ ધરી માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો સુરતમાં 5 મોટા ગેમ ઝોન સામે ફરિયાદ સહિત અંદાજે 600 કરતા વધારે એકમોને સીલ કરાયા છે. કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે, કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે. 4 મહાનગરોમાં તંત્રએ કરેલા ચેકિંગમાં સામે આવ્યું કે ઘણા ગેમમાં તો ફાયર કે અન્ય કોઈ પરમિશન નહોતી, તો કેટલાક ખુલ્લા પ્લોટમાં ધમધમતા હતા. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.